नमस्ते विद्यार्थी मित्रों, आज आप गुजराती भाषा में व्याकरण में प्रति विषय अभ्यास करीशू। तो प्रतिना आ मूल बे प्रकार छे, पूर्व प्रति अने पर प्रति, पण ए सिवायनो एक त्रीजो प्रकार पण छे। तो आपणे आ त्रणे त्रण प्रकार छे आज आपणे अभ्यास करीशू। तो सौ प्रथम एनी प्राथमिक चर्चा आपणे करिए, तो कि ध्वनिओना संयोजनों द्वारा रूपो बने અને રૂપોના સંયોજનો દ્વારા શબ્દ રચના બને અને શબ્દ રચનાઓના જોડાણથી વાક્ય રચના થાય। ધ્વનિઓ જોડાય અને સ્વતંત્ર રૂપ બને તેને વ્યાકરણની પરિભાષામાં આપણે મૂળ અંગ એને કહીએ છીએ, એટલે કે કહેવાય। મૂળ અંગને અ, કુ, અણ, તા, નાર વગેરે જેવા પ્રત્યયો જેવા બદ્ધ રૂપો જોડાય ત્યારે એ વાક્ય રચના માટેનું સક્ષમ પદ બને છે। આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ, જેમ કે ધર્મ છે એ સ્વતંત્ર રૂપ છે, પણ તેની આગળ અ લગાડતા તે અધર્મ બને છે, એટલે સક્ષમ પદ બને છે। એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ જોઈએ, તો વર્ણ એ સ્વતંત્ર રૂપ છે, પણ એની પાછળ આપણે નાર પદ લગાડતા વણનાર એવું શબ્દરૂપ બને છે, એટલે કે એવું સક્ષમ પદ બને છે। આ રીતે મૂળ અંગની પહેલા પ્રત્યે લાગે એને પૂર્વ પ્રત્યે કહે છે, અને આ પ્રત્યેની વ્યાખ્યા છે। સંસ્કૃતમાં તેમને પૂર્વગો કહે છે। આ જ રીતે મૂળ અંગની પાછળ લગાડતા પ્રત્યયને પર પ્રત્યય કહે છે, અને સંસ્કૃતમાં તેમને વિદ્યાર્થી મિત્રો ઉપસર્ગો કહે છે। તો હવે આપણે સૌ પ્રથમ આપણે જોઈએ પૂર્વ પ્રત્યય। તો સૌ પ્રથમ આપણે પૂર્વ પ્રત્યયની ચર્ચા કરીએ, તો શબ્દના મૂળ અંગની પહેલા પ્રત્યય લાગે તેને પૂર્વ પ્રત્યય કહે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને વ્યાખ્યામાં એ જ વસ્તુ કીધી, અને ફરી પાછી આપણે પૂર્વ પ્રત્યયની વાત કરીએ છીએ ત્યારે શબ્દના મૂળ અંગની પહેલા પ્રત્યય લાગે તેને પૂર્વ પ્રત્યય કહે છે, અને આવા પૂર્વ પ્રત્યયના 17 પ્રત્યય છે, એમની આપણે ક્રમબદ્ધ ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં છે કુ। તો કુ એટલે કુરિવાજ, કુટેવ, પછી દુષ એટલે દુર્લભ, દુષ્કાળ, પછી આવે છે નિશ એટલે નિસ્તેજ અને નિર્ભય, ત્યાર પછી આવે છે વી એટલે વિજય, વિજ્ઞાન, વિશાળ, વિમલ, આવા અનેક શબ્દ છે એ આવી શકે એમાં। પછી સમ, સમ એટલે સંયોગ, સંન્યાસ, સંભોગ, સંભાષ, આવા અનેક શબ્દો છે એમાં એનો આવે છે। પછી અ એટલે અધર્મ, અસત્ય વગેરે। ત્યાર પછી નંબર 7 ઉપર છે અન એટલે અનાવરણ, અનાવૃત, એટલે અનની આગળ આવતા વાળા બધા જ શબ્દો છે એમાં આવી શકે। પછી 8મું છે અણ, તો અણમાં આવશે અણનમ, અણબનાવ વગેરે। પછી 9 નંબરમાં આવે છે અવ, તો કે અવલોકન, અવદશા વગેરે। પછી આવે છે ક, ખોડો ક આવે, કપાતર, કજાર વગેરે। પછી 11 નંબરમાં આવે છે વિદ્યાર્થી મિત્રો વણ, વણ કીધું, વણ માગ્યું, વણ જાગ્યું, આવા અનેક શબ્દ પ્રયોગો છે એમાં આવી શકે છે। પછી 12 નંબર પર આવે છે શ, શ એટલે સપ્રેમ, સરસ વગેરે। 13મા નંબર ઉપર આવે છે ક્રમ અથવા કમ, કમ નસીબ, કમઝાર વગેરે। પછી 14મું છે ગેર, તો કે ગેરહાજર, ગેરસમજ, ગેરકાયદેસર વગેરે શબ્દો છે એની અંદર આવી શકે છે। 15 નંબરમાં આવે છે બદ, બદનામ, બદસુરત વગેરે। હવે 16 નંબર ઉપર આવે છે બિન, તો બિન જરૂરી અને બિન અપરાધ
પછી 17 નંબર ઉપર આવે છે બે, બે કાળજી અને બેહદ. તો આમ વિદ્યાર્થી મિત્રો પૂર્વપત્ર પ્રત્યેના 17 રૂપો છે જે કોઈપણ મૂળ અંગને આગળ જોડાઈને સક્ષમ પદ બનાવે તો આ 17 જાતના પૂર્વ પ્રત્યે છે જેના પરથી સક્ષમ પદ એટલે કે શબ્દની રચના થાય છે અને તેને પૂર્વપદ પણ કહે છે. હવે બીજા નંબર ઉપર આવે છે પર પ્રત્યય. તો જુઓ પર પ્રત્યયમાં જુઓ તમે કે મૂળ શબ્દની પાછળ લાગતા પ્રત્યયને પર પ્રત્યય કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત તમને કહું કે પ્રત્યયના આમ બે પ્રકાર છે પણ એનો એક ત્રીજો પ્રકાર છે અંગ સાધક પ્રત્યય. તો ગુજરાતી વ્યાકરણમાં કુલ 3 પ્રકારના પ્રત્યય આવે છે. પહેલાં હમણાં આપણે ચર્ચા કરી એ પૂર્વ પ્રત્યય, હવે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે પર પ્રત્યય, અને ત્રીજા નંબર ઉપર આપણે જેની ચર્ચા કરીશું તે અંગ સાધક પ્રત્યય છે. તો આપણે બીજા નંબરના પ્રત્યયની વાત કરીએ પર પ્રત્યય. જો પૂર્વ પ્રત્યયમાં પ્રત્યય છે એ પહેલાં લાગે છે શબ્દની પહેલાં, અને પર પ્રત્યય છે એમાં મૂળ શબ્દની પાછળ પ્રત્યય લાગે છે. સાવ ઇઝી યાદ રાખવાનું છે કે પૂર્વ એટલે શબ્દની પહેલાં પ્રત્યય લાગે છે અને પર એટલે શબ્દની પાછળ પ્રત્યય લાગે. પૂર્વ એટલે શબ્દની પહેલાં પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય, અને પર એટલે શબ્દની પાછળ, પર એટલે પાછળ, પૂર્વ એટલે પહેલાં. ઇઝીલી યાદ રાખવાનું કે જે મૂળ શબ્દની પહેલાં પ્રત્યય લાગે છે તો પૂર્વ પ્રત્યય છે, મૂળ શબ્દની પાછળ પ્રત્યય લાગે છે તો એ પર પ્રત્યય છે. આ તેની વ્યાખ્યા છે, યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો સાવ સરળ અને સહેલી છે. મૂળ શબ્દની પાછળ લાગતા પ્રત્યયને હમણાં મેં વાત કરી એમ પર પ્રત્યય કહે છે. તો આવા પર પ્રત્યયના પ્રત્યય છે કુલ 27 પ્રત્યય છે. આપણે ટૂંકમાં એમને એમની ચર્ચા કરીએ તો જુઓ સૌથી પહેલા છે અ, લાઘવ. ઉચ્ચારમાં જેની પાછળ અ આવે છે, લખાયેલો નથી પણ અ આવે છે, લાઘવ, રાઘવ, કૌરવ. અ ઉચ્ચારમાં વ વ બોલીએ ને એટલે પાછળ અ આવે છે, તો એની પાછળ અ પ્રત્યય લાગેલો છે એટલે એ પર પ્રત્યય છે. એવી રીતના ય, તો કે લાલિત્ય, ચૈતન્ય, ય. પછી 3 નંબર ઉપર આવે છે તા, તો કે લઘુતા, જનતા. આવા તા શબ્દ ય આવતો, તા પ્રત્યય આવતો હોય તો એ પર પ્રત્યય છે. પછી તત્વ, તો કે ગુરુત્વ, દેવત્વ, સમત્વ, અમરત્વ. તો ત્વ જેની પાછળ પ્રત્યય, મૂળ શબ્દની પાછળ ત્વ લાગ્યો છે તો એ પર પ્રત્યય છે. આશ 5 નંબર ઉપર છે, આશ, કડવાશ, મીઠાશ, ભીનાશ, આ વગેરે છે એ પર પ્રત્યય છે. 6 નંબર ઉપર આવે છે આણ, લંબાણ, નીચાણ, ભંગાણ. આણ, લંબા આણ, બરાબર બોલાય છે ઉચ્ચારમાં પણ તમે એને લખી શકાતો નથી, એટલે લંબાણ, નીચાણ, ભંગાણ. 7 નંબર ઉપર આવે છે આઈ, જેમ આપણે 6 નંબરનું જોયું એમ જ લડાઈ, લડા આઈ, ધોલા આઈ, જુલાઈ. એટલે આઈ ઉચ્ચારમાં પાછળ આવે છે એવો પ્રત્યય આવે ત્યારે એ પર પ્રત્યય બને છે. પણ, ગડપણ, નાનપણ, બાળપણ વગેરે. હવે જુઓ 9 નંબર ઉપર છે ઈ, તો કે ખુશી, બદી વગેરે. 10 નંબર ઉપર આવે છે ગી, માંદગી, તાજગી, સાદગી વગેરે. હવે જુઓ તમે 11 નંબર ઉપર આવે છે ગીરી, તો કે દાદાગીરી, કામગીરી, જામગીરી વગેરે શબ્દની પાછળ ગીરી વર્ડ્સ આવે છે પ્રત્યય ત્યારે એ પર પ્રત્યય છે એ કહેવાય છે. ક, દૈનિક, સૈનિક, જૈનિક વગેરે, જે મૂળ શબ્દની પાછળ ક પ્રત્યય આવે છે. પછી ય, ભારતીય, લખાણમાં શબ્દમાં નથી આવતો ઉચ્ચારમાં આવે છે, ભારતીય, જાતીય, ય.
પછી 14 નંબર આપર ઉપર આવે છે વી, માયાવી, માલવી વગેરે. પછી 15 નંબર ઉપર છે આડુ, દયાળુ, માયાળુ, જાત્રાળુ, ગાત્રાળુ, આવા અનેક શબ્દ છે એમાં આવી શકે છે. પછી 16 નંબર ઉપરનું પ્રત્યય છે વાળો, પટ્ટાવાળો, ઝાડુવાળો, શાકવાળો, કપડાવાળો, લિક્વિડવાળો, વાસણવાળો, પ્લાસ્ટિકવાળો, એવા અનેક જગ્યાએ વાળો પ્રત્યય છે એનો યુઝ થાય. 17 નંબર ઉપર છે ગર, તો કે કિમિયાગર, સૌદાગર, ભાવનગર, જામનગર, આવા અનેક મૂળ શબ્દની પાછળ ગર વર્ડ્સ જે લાગેલો પ્રત્યય લાગેલો હોય. પછી 18 નંબર ઉપર આવે છે ખોર, મસ્તીખોર, દગાખોર વગેરે. 19 નંબર ઉપર આવે છે દાર, દુકાનદાર, પૈસાદાર વગેરે. પછી 20 નંબર ઉપર આવે છે બાજો, કુસ્તીબાજ, દગાબાજ આપણે એમ કહીએ ને, હા એમ. તો કે પ્રત્યય છે એ મૂળ શબ્દની પાછળ છે એ લાગેલો હોય. પછી છે 21 નંબર ઉપર છે અણ અને અણા બંને પ્રત્યય છે, તો કે શ્રવણ અને કરણ એટલે અણ વર્ડ્સ આવ્યો. જો લખાણમાં ને ઉચ્ચારમાં શ્રવણ કરણ, પછી એવી રીતના અણા, રમણા, વિચારણા, ભ્રમણા, હા એ રીતનું. પછી 22 નંબર ઉપર આવે છે અક, પાલક, અક, જાતક, ચાતક, ભાતક, તો અક પ્રત્યય છે એ પાછળ લાગેલો ઉચ્ચારમાં આવે ત્યારે એને પર પ્રત્યય છે આપણે કહી શકીએ છીએ. આઈ, કમાઈ, ઘડાઈ, લડાઈ, આઈ. એવી જ રીતના 24 નંબર ઉપર છે આવ, આવટ, લખાવટ, જમાવટ, આવટ. ઉચ્ચારમાં આવટ આવે છે, લખાણમાં શબ્દમાં નહીં, તમે બોલો છો ત્યારે આવે છે. લખાવટ, જમાવટ, આવટ, આવટ પ્રત્યે છે એ મૂળ શબ્દની પાછળ છે એ ઉચ્ચારથી લાગેલો હોય ત્યારે એ પર પ્રત્યે બને છે. 25 નંબર ઉપર આવે છે તર, ઉચ્ચતર, બદતર વગેરે. પછી 26 નંબર ઉપર આવે છે આમણ, શિખામણ, ટીપામણ વગેરે. અને 27 નંબર ઉપર આવે છે આવું, ખેતરાવું, સુતરાવું વગેરે. તો કે આ હવે જુઓ, 28 નંબર ઉપર છે ઉ, સમજવું, ઉતારવું વગેરે. તો કે આ 28 જે મેં તમને પ્રત્યય બતાવ્યા છે એ 28 પ્રત્યય એ પર પ્રત્યય છે, આ સિવાયનો એક પણ પ્રત્યય છે એ પર પ્રત્યય નથી. હવે વિદ્યાર્થી મિત્રો, 3 નંબર ઉપર આવે છે અંગ વિસ્તારક પ્રત્યય. તો અંગ વિસ્તારકમાં 5 પ્રકારના પ્રત્યય છે, 5, અમ, ક, ડ, લ અને ઈય. આ પ્રત્યય છે એ અંગ વિસ્તારકના પ્રત્યય છે. બંધુ, બાંધવ, અમ, અમ પર આવે ને ત્યારે, ક, છૂટક, બાળક. ક છે એ પૂર્વ પ્રત્યયમાં હતો આપણે જોયો અને અંગ વિસ્તારક પ્રત્યયમાં પણ જોયો. ફેડ, જીભલડી, દડો, એકડો. લ, માંદલો, ક્ષમતલ, જમતલ વગેરે. ઈય, જાડિયો, સાસરિયું, દાંડિયો. ઈય પાછળ આવે ત્યારે આપણે એને અંગ વિસ્તારક પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રત્યય છે એ પૂરા થાય છે. ફરી પાછું ગુજરાતી વ્યાકરણની અંદર કુલ 3 પ્રત્યય છે એ તમને આવે છે. પહેલું પૂર્વ પ્રત્યય, બીજું પર પ્રત્યય અને ત્રીજું છે અંગ વિસ્તારક પ્રત્યય. સાવ સાદી અને સરળ ભાષામાં જેમને યાદ રાખી શકાય એવું કે મૂળ શબ્દની પહેલાં આવે એને પૂર્વ પ્રત્યય કહેવાય, મૂળ શબ્દની પાછળ જે પ્રત્યય લાગે એને પર પ્રત્યય કહેવાય, અને અંગ વિસ્તારકના છે એ 5 પ્રત્યય છે, અમ, ક, ડ, લ અને ઈય છે. બરાબર, તો તમને આ 12 કોઈ પણ એક્ઝામમાં પણ પ્રત્યય છે એ તમને કામ લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સરળ ભાષામાં છે, તમે પ્રત્યયને યાદ રાખશો તો તમને એક્ઝામમાં છે એ પ્રત્યયને માર્ક છે એ કપાશે
नहीं प्रत्ये अपना अँ पूरा थे। थैंक यू।